नमस्कार विद्यार्थी मित्रों, आज आप चैप्टर नंबर 10 संभावना की शुरुआत करवाना छे। आप धोरण 9 में शीखी ज गएला छे कि संभावना एटले शू, एने कई रीते गणवानी होय छे, आ बधी जे चर्चा करी चूकेला छे। हवे थोड़ूक आपणे एनी थियरी में आगळ जईशुं। संभावना सौ प्रथम बात करिए तेना सूत्र तरफ, तो P ऑफ E बराबर घटना E उद्भववा माटेना परिणामोनी संख्या भाग्या कुल परिणामों की संख्या। ख्याल आ गयो, P ऑफ E बराबर घटना E उद्भववा माटेना परिणामों की संख्या भाग्या कुल परिणामों की संख्या। हवे सौ प्रथम बात करीशू प्राथमिक घटना कोने कहेवाय। तमारे एक मार्क्स में पूछाई छे प्राथमिक घटना, जे घटना में प्रयोग नो मात्र जे घटना प्रयोग नो मात्र एकज परिणाम धरावती होय तेने प्राथमिक घटना कहे छे। जे घटना प्रयोगनो मात्र एकज परिणाम धरावती होय तेने कई घटना कहेवाय दीकराओ? प्राथमिक घटना कहेवामां आवे छे। जे घटना प्रयोगनो मात्र एकज परिणाम धरावती होय तेने कई घटना कहेवाय दीकराओ? प्राथमिक घटना कहेवामां आवे छे। बीजू आगळ आवे छे, बराबर ध्यान आपजो, पूरक घटना। तो घटना ए नहीं ने घटना एनी पूरक घटना कहे छे। घटना ए नहीं ने घटना एनी कई घटना कहेवामां आवे छे? पूरक घटना। तेने ए बार, आ देखाय ने, ए नहीं एटले एने कहेवाय ए बार। साना तरीके देखाय दीकराओ? ए बार वडे दर्शावाय छे। હવે આ ઘટના એ અને ઘટના એ નહીં, આ ઘટના એ અને આ ઘટના એ નહીં, એ બંનેનો સરવાળો કેટલો થાય? તો પી ઓફ એ વત્તા ઘટના પી ઓફ એ નહીં બરાબર કેટલા થાય? એક। હવે મારે પી ઓફ એ નહીં શોધવો છે તો શું થાય? તો પી ઓફ એ બાર, શું બોલવાનું? એ બાર બરાબર પી ઓફ એ ને આ બાજુ લઈ આવો, શું થાય? એક માઇનસ પી ઓફ એ, એકમાંથી શું બાત કરવાના? પી ઓફ એ ની ઘટના શું કરવાની? બાત કરવાની। મને એમ થયું કે મારે પી ઓફ એ શોધવો છે, તો પી ઓફ એ બાર બાત કરવાનું, એક માઇનસ
पी ऑफ ए बार। ख्याल आवी गयो आया ना? पूरक घटना एटले शू? घटना ए नहीं ने कोनी पूरक घटना कहेवामां आवे छे? तो एनी पूरक घटना कहेवामां आवे छे, जे तमे घण परिचयमां शीखेला ए डेस रीते याद होवो जोईए। सना तरीके શીખેલા ए ડેશ તેવું જ છે અહીંયા, અહીંયા બાર કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો? હવે આવે છે અશક્ય ઘટના। કઈ ઘટના દીકરાઓ? અશક્ય ઘટના। તો અશક્ય ઘટના કોને કહેવાય? તો જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે। કેવી છે? એની કોઈ શક્યતા નથી તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે। જે ઘટના ઉદ્ભવવાની કેવી છે દીકરાઓ? અશક્ય છે, ઉદ્ભવવાની કોઈ પણ પ્રકારની શક્યતા નથી એવી ઘટનાને કઈ ઘટના કહેવાય? અશક્ય। અને આવી ઘટનાની સંભાવના એટલે કે અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય દીકરાઓ? ઝીરો છે। કેટલી છે? ઝીરો। કેટલી છે? ઝીરો। જે ઘટના ઉદ્ભવી અશક્ય છે તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે, અને અશક્ય ઘટનાની સંભાવના કેવી છે? ઝીરો છે। ખ્યાલ આવી ગયો? આગળ હવે આપણે આવે છે, બરાબર ધ્યાન આપો, ચોક્કસ ઘટના। કઈ ઘટના દીકરાઓ? ચોક્કસ ઘટના, અથવા તો તેને કહેવામાં આવે છે નિશ્ચિત ઘટના। ચોક્કસ ઘટના અથવા તો શું કહેવાય? નિશ્ચિત ઘટના। તો જે ઘટના ચોક્કસપણે અથવા તો નિશ્ચિતપણે ઉદ્ભવવાની હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે। જે ઘટના ચોક્કસપણે અથવા તો નિશ્ચિતપણે ઉદ્ભવવાની હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના કહે છે। ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી છે? એક છે। કેટલી છે દીકરાઓ? એક છે। ખ્યાલ આવી ગયો? કેટલી છે? એક। હવે ખાસ અગત્યનું, કોઈ પણ ઘટના
એમાં આપણે વાત કરી ઈની વાત કરું છું, મારે ઈ લેવો છે. તો ઈની સંભાવના યાદ રાખજો દીકરાઓ, થિયરી. ઈની સંભાવના પી ઓફ ઈ માટે કેટલી હોય? તો ઝીરો અથવા ઝીરો કરતા મોટા, એટલે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ. એટલે આનો મતલબ શું થાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો અથવા ઝીરો કરતા મોટા, લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન, એક અથવા એક કરતા નાના. ઝીરો અથવા ઝીરો કરતા મોટા અને એક અથવા એક કરતા નાની જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? શું કરવા મળે છે? પી ઓફ ઈ માટે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન, એટલે કે ઝીરો અથવા ઝીરો કરતા મોટા અથવા તો એક અથવા એક કરતા નાના. ખ્યાલ આવી જવો જોઈએ દીકરાઓ. હવે સ્વાધ્યાય 15.1, દરેક ચોપડી ઓપન કરો, ચોપડી લઈને બેસજો. સ્વાધ્યાય 15.1 એનો એક્ઝામ્પલ નંબર 1, એમાં લખેલું છે ખાલી જગ્યા અથવા નીચેના વિધાનો પૂર્ણ કરો. શું કરવાનું છે? નીચેના વિધાનો પૂર્ણ કરવાનું છે. ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યા હોય તો, મેં તમને હમણાં કીધેલું એ અને એ નહીંની સંભાવનાનો સરવાળો કેટલો થાય? એક, યાદ છે? તો અહીંયા ઘટના ઈની સંભાવના અને ઈ નહીંની સંભાવનાનો સરવાળો કેટલો થાય? એક. આવડે કે ના આવડે? એટલે પહેલાનો જવાબ શું આવશે? એક. ફરીથી ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો કેટલો થાય? એક. બીજું શું કહે છે? ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. ઉદ્ભવી ન શકવાની ઘટના એની સંભાવના કેટલી થાય દીકરાઓ? શૂન્ય. કેમ કે અને આવી ઘટનાને આપણે શું કહીએ છીએ? અશક્ય ઘટના. હમણાં શીખ્યા તે, એટલે પહેલી ખાલી જગ્યામાં ઝીરો, બીજી ખાલી જગ્યામાં શું આવશે? બીજા નંબરમાં અશક્ય ઘટના. ત્રીજો નંબર, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી? તો એક. કેટલી? એક. અને આવી ઘટનાને કઈ સંભાવના કહેવામાં આવે છે? ચોક્કસ ઘટના અથવા તો આવી ઘટનાને બીજી કઈ ઘટના કહેવાય? નિશ્ચિત ઘટના. ખ્યાલ આવી ગયો? ચોથો, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કાલે ગયા છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કેટલો થાય? એક. આપણે જે થિયરી હમણાં શીખ્યા તેના પરથી જવાબ લખું છું. હવે આવે છે પાંચમું, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી, હમણાં શીખ્યા ખાલી જગ્યાથી મોટી અને ખાલી જગ્યાથી નાની જોવા મળે. કેટલાથી મોટી છે દીકરાઓ? ઝીરોથી મોટી. અને કેટલાથી નાની છે? એકથી નાની. એટલે પહેલી ખાલી જગ્યામાં કેટલા લખવાના? ઝીરો પાંચમા નંબરમાં, અને બીજી એની પાંચમા નંબરની બીજી ખાલી જગ્યામાં, બીજી ખાલી જગ્યામાં જવાબ કેટલો આવશે? એક. ખ્યાલ આવી ગયો? પહેલામાં કેટલો? એક. બીજામાં શું છે? ઝીરો અને અશક્ય ઘટના. ત્રીજામાં એક અને ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના. ચોથામાં એક, પાંચમામાં ઝીરો અને એક. ખ્યાલ આવે છે? હવે એક્ઝામ્પલ નંબર બે,
नीचे आपेल पैकी एक्जाम्पल नंबर बे के छे, तो नीचे आपेल पैकी कया प्रयोगना परिणामों समसंभावी छे, तो पहलानी ज वात करिए एक्जाम्पल नंबर बे नो पहलो प्रयोग। ड्राइवर कार चालू करवानो प्रयत्न करे छे, परिणाम कार चालू थाय छे अथवा तो चालू थती नथी। हवे ड्राइवर कार चालू करवानो प्रयत्न करे छे, तमने एवुं कीधुं के गाड़ी चालू छे, बंद छे, केवी हालतमां छे। हुं बगड़ेली गाड़ीमां बेसी जाउं अने पछी एम सेल मारवानो गाड़ी चालू करवानो ट्राय करूं तो चालू थाय खरी? ना थाय। तमने पहेला गाड़ीनी हालत कीधी, बता दर्शावेली नथी, माटे अहींया लखवानुं परिणामो सम संभावी नथी, केम के आपणने गाड़ीनी हालत पण दर्शावी नथी, गाड़ीमां कोई खराबी छे के नहीं ते पण दर्शावी नथी। डायरेक्ट एवुं ज कीधुं, गाड़ीमां ड्राइवर बेसे छे, चालू करवानो प्रयत्न करे छे, चालू थती नथी, आपणने कई ज खबर नथी। एटले चलो बीजो प्रयोग। खिलाड़ी बास्केटबॉल ने ताकी ने मारवानो प्रयत्न करे छे, आगर ते परिणाम ते बास बॉल ने बास्केटबॉल में नाखे छे अथवा तो चूकी जाए छे। तो अहिया पण परिणामों समसंभावी नथी। केम एवुं छे दीकराओ? तो तमे जे खिलाड़ी ने एम कहो छो के भाई तारे दड़ो मारवानो छे, बास्केटबॉल में नाखे छे अथवा तो चूकी जाए छे, पहला तो खिलाड़ी कुशल छे के नहीं ए आपणने खबर नथी, बराबर छे? तमने आवडतुं ना होय ने तमने उतारी दीधा रमवा माटे, ने तमे एम कहो के ताकी नाखी दे बास्केट में, क्यां तो तमे नाखी शकशो क्यां तो चूकी जशो। पहला तो एना माटे तमारे कुशल थवू खूब ज जरूरी छे, तमे शीखावतो नथी ने, बराबर? एटले जो 100% तमे कम्प्लीटली तमने जो आवडतुं होय तो अहींया तमे चूकी नहीं जाओ, पण डायरेक्ट नाखी शकशो। त्रीजी वस्तु छे खरा खोटाना प्रश्ननो जवाब आपवानी कसोटी छे। प्रयोग शुं छे? खरा खोटाना प्रयोगनी कसोटी आपवानी छे। जवाब का तो सत्य मळशे, परिणाम जवाब सत्य छे कि असत्य। फरीथी प्रयोगमां खरा खोटा प्रश्न जवाब आपवानी कसोटी आपवामां आवी छे, परिणाम जवाब सत्य छे कि असत्य। समसंभावी परिणामो केवा छे? समसंभावी छे। केम अहींया समसंभावी छे? तो तमने पहेला ज कही दीधुं खरा ખોટાની પરીક્ષા છે, કાં તો ખરું પડશે કાં તો ખોટું, એના સિવાય ત્રીજું કંઈ થવાનું છે નહીં થવાનું, માટે અહીંયા કેવું થશે? સમસંભાવી છે। ચોથું પ્રયોગ, બાળક જન્મે છે, પરિણામ તે બાબો છે કે બેબી? સિમ્પલ વસ્તુ છે, બાળક જન્મે છે, કાં તો બાબો જન્મે કાં તો બેબી જન્મે, કાં તો છોકરો જન્મે કાં તો છોકરી, કંઈ નવું એના વિશે કંઈક ડિફરન્ટ નથી થવાનું, માટે પરિણામો કેવા છે? સમસંભાવી છે। ખ્યાલ આવી ગયો? કેવા છે? સમસંભાવી છે। એક્ઝામ્પલ નંબર 3, પહેલામાં સમસંભાવી નથી, બીજામાં સમસંભાવી નથી, ત્રીજામાં સમસંભાવી છે, ચોથામાં સમસંભાવી છે। હવે આવે છે એક્ઝામ્પલ નંબર 3 દીકરાઓ શું કહે છે? શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ નાખવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પ્રક્રિયા છે એવું વિચારાય છે? તો નિષ્પક્ષ ક્રિયા છે, પહેલાં લખવાનું નિષ્પક્ષ ક્રિયા છે,
कारण के ज्यारे पण तमे सिक्का ने उछाड़ो छो त्यारे का तो छाप जेने आपणे कहीए छीए राजा अने काटो जेने आपणे कहीए छीए राणी आ बे परिणामांथी एक परिणाम आपणने मळवानुं छे। तेनी आगाही आपणे एडवांसमां करी शकता नथी के छाप पड़से के काटो पड़से एवुं आपणे एनी एडवांसमां आगाही करी शकता नथी। माटे आ कई प्रक्रिया कहेवामां आवे छे? निष्पक्ष क्रिया कहेवामां आवे छे। कई क्रिया कहेवामां आवे छे? निष्पक्ष क्रिया कहेवामां आवे छे। ओके, आवुं लखवानुं एक्जाम्पल नंबर 4। जुओ, नीचेनामांथी कयो विकल्प घटनानी संभावना न होई शके? पहेलो विकल्प ए 2/3, बी -1.5, सी 15% અને ડી 0.60 આવું આપણને આપેલું છે। તો અહીંયા મેં તમને પહેલાં જ કીધું કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા 0 કરતાં મોટી અને 1 અથવા 1 કરતાં નાની હોઈ શકે। તો કયો વિકલ્પ નહીં આવે બોલો, તમે બોલો હવે કયો નહીં આવે? બી વિકલ્પ, કેમ? એની અંદર શું આપેલું છે? -1.5, એટલે કયો નહીં આવી શકે, ન હોઈ શકે એવું કીધું છે। બી વિકલ્પ કયો? પણ -1.5 આવી શકશે નહીં। એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે કે પી ઓફ ઈ બરાબર 0.05, તો પી ઈ નહીં ની સંભાવના શોધો। પી ઓફ ઈ બરાબર 0.05 છે તો ઈ નહીંની સંભાવના શોધવાની છે। આપણે સૂત્ર શીખેલા છીએ કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર કેટલા? 1। આવું આપણે શીખેલા છે। ઓકે, P of E વત્તા P of E બાર બરાબર 1। માટે આપણે શું લખવાનું? કિંમતો આપેલી લખો, P of E બરાબર 0.05, P of E બાર ખબર નથી બરાબર 1। મારે શોધવો છે તો આ અહીંયા જશે 0.05, તો પી ઓફ ઈ બાર એટલે ઈ નહીં બરાબર 1-0.05 બરાબર। હવે અહીંયા બાદ બાકી કરવાની, 1 એમાંથી 0.05 બાદ કરો, અહીંયા ભાગ ના ચાલે, અહીંયા ભાગ ના ચાલે 10, અહીંયા કેટલા 9 અને અહીંયા શું થાય 0, 10માંથી 5 જાય તો 5, અહીંયા કેટલા 9 અને અહીંયા 0.0 કેટલા આવે 0.95। માટે પી ઓફ ઈ બાર બરાબર કેટલા થશે? 0.95। ખ્યાલ આવી ગયો દીકરાઓ? ઓકે, ખબર પડવી જોઈએ, બહુ જરૂરી છે દીકરાઓ। આખો વિડીયો બરાબર સમજવાનો, ચોપડી લઈને બેસજો, રકમ ફરજિયાતપણે લખજો અને ત્યારબાદ સારા અક્ષરે વ્યવસ્થિત જેટલું ચાલ્યું તેટલો વિડીયાને 2-3 વાર રિવાઇડિંગ કરવાનો અને રિવાઇડિંગ કર્યા બાદ બરાબર છે સારા અક્ષરે વ્યવસ્થિત તમારે આ બધું લખવાનું છે, એનું બહુ જ ધ્યાન આપજો। સારા અક્ષરે વ્યવસ્થિત તમે જો લખશો તો તમને બધા જ દાખલા વ્યવસ્થિત તમને આવડી જશે। ઓકે, બહુ સારી રીતે તમને આવડી જશે બધી થિયરી સમજવાની બરાબર છે। આપણે સ્વાધ્યાય 15.1માં 5 દાખલા પૂર્ણ કરેલા છે, ખ્યાલ આવે છે? એટલે તમારે આ બધું વ્યવસ્થિત કરવાનું। થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, બાય બાય।